નમસ્તે બાલ મિત્રો, આપણે વાર્તા સાંભળીશું. સાંભળવી છે ને? ચલો ત્યારે આપણે વાર્તા સાંભળીએ. એક મોટું જંગલ હતું. આ જંગલની અંદર ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. આ પ્રાણીઓમાં ત્યાં એક હાથીનું ઝુંડ રહેતું હતું. ભાઈ, ઘણા બધા હાથીઓ ભેગા મળીને રહે ને તો એને ઝુંડ કહેવાય. તો ત્યાં એક હાથીનું ઝુંડ રહેતું હતું. જ્યાં હાથી જાય ને ત્યાં બધા સાથે સાથે જ જાય. ગમે ત્યાં જાય જંગલમાં, પણ બધા સાથે સાથે જ જાય. આવી રીતે ઘણા દિવસ ચાલ્યું. પછી ભાઈ, એક વખતે જંગલની અંદર જોરદાર તોફાન આવ્યું. તો આ બધા હાથીઓ ઝુંડમાં જ હતા, પણ એટલું જબરજસ્ત તોફાન હતું ને, તો બધા બચવા માટે એકબીજાથી વિખૂટા પડી ગયા. હવે એમના જોડે નાના નાના બચ્ચા પણ હતા. તો એમાંથી એક બચ્ચું હતું ને, એ ગભરાતું અને દોડતું દોડતું જતું હતું. તો એ આ બધા હાથીના ઝુંડમાંથી એકદમ છૂટું પડી ગયું અને ભાઈ દૂર દૂર આડું અવળું જંગલમાં ભાગવા લાગ્યું. પછી ભાઈ એક મોટું ઝાડ હતું ને, ત્યાં ઝાડ નીચે જઈ અને આ બચ્ચું તો ઊભું રહી ગયું અને એને કંઈ રસ્તો શોધતો નહોતો. હવે કરે શું? અને એકદમ અંધારું હતું. એ તો બિચારું ત્યાં ને ત્યાં ઊભું રહ્યું. પછી ભાઈ તોફાન સમી ગયું ને એટલે એ બચ્ચું રસ્તો શોધવા લાગ્યું, પણ એને તો રસ્તાની કંઈ સમજ પડતી નથી અને બધાથી વિખૂટું પડી ગયેલું. હવે કરે શું? તો પણ એ હિંમત કરી અને આગળ વધ્યું. આગળ ચાલતું જાય, ચાલતું જાય, ચાલતું જાય, આગળ જતું હતું ને ભાઈ. તો એને એક ઝાડ ઉપર વાંદરું જોયું. વાંદરું જોયું ને એટલે એને સુપરુચિ કરી અને વાંદરાને નમન કર્યા. અને પછી એ વાંદરાભાઈને કહેવા લાગ્યું, વાંદરાભાઈ વાંદરાભાઈ, હું મારા દોસ્તોથી અને મારા પરિવારથી જુદું થઈ ગયું છું આ તોફાનનું, તો તમે મારા દોસ્ત બનશો? તો પેલા વાંદરાએ કીધું, તને કૂદકા મારતા આવડે છે? હાથી ભાઈ કે ના, મને તે એવું કૂદતા નથી આવડતું. તો બસ, તો તું મારો દોસ્ત ના બની શકે. હાથી ભાઈ તો નિરાશ થઈને આગળ ચાલ્યા. આગળ ગયા ને ભાઈ, તો રસ્તામાં એક સસલાભાઈ હતા. એ બેઠા બેઠા ગાજર ખાતા હતા. એટલે હાથીને થયું કે લાવ, આ સસલાભાઈને પૂછી જોઉં, તો જો મારો દોસ્ત બને તો કેવું સારું, તો હું એકલો ગભરાવું નહીં અને મારા દોસ્ત સાથે આખો દિવસ પસાર કરું. એમ વિચારી અને સસલાભાઈ પાસે ગયા કે સસલાભાઈ સસલાભાઈ, તમે મારા દોસ્ત બનશો? સસલોભાઈ તો સામું જોઈ અને મજાક કરવા લાગ્યો ને હસવા લાગ્યો. ભાઈને તો ખોટું લાગ્યું. હાથીભાઈ તો આગળ ચાલે. આગળ ગયા, આગળ ગયા તો એક મોટું તળાવ હતું. એ તળાવની અંદર હાથીભાઈ તો પાણીમાં પડ્યા. પાણીમાં ઘણી બધી ધમાલ મસ્તી કરી, સૂંઢ વડે નહાયા, પાણી ઉડાડ્યું અને પછી ધીરે રહીને બહાર આવતા હતા. બહાર આવતા હતા એટલે એક મોટો ડેડકો હતો ને, એ તળાવના કિનારે ડ્રાઉ 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 કરતો હતો. એટલે હાથીભાઈની નજર ડેડકા ઉપર પડી અને ધીરે રહીને એ ડેડકા પાસે ગયા અને કહેવા લાગ્યા, ડેડકા ભાઈ, તમે મારા દોસ્ત બનશો? મને પાણી બહુ ગમે અને તમને ગમે, તો આપણે બંને દોસ્ત થઈને રહીશું. હું તો આમ કૂદું ને તેમ કૂદું, મારે તો તમને દોસ્ત બનાવવા નથી. ભાઈ હાથીભાઈની તો ડેડકાભાઈએ મજાક ઉડાડી. હાથીભાઈને તો બહુ ખોટું લાગ્યું. હાથીભાઈને થયું કે મારું તો કોઈ દોસ્ત બનવા તૈયાર નથી. એ તો નિરાશ થઈ અને આગળ વધ્યા. મેથી એમને એક રીંછ આવતું દેખાયું એટલે પછી હાથીભાઈ તો ઝડપથી દોડ્યા અને રીંછ પાસે ગયા અને પછી રીંછભાઈને પૂછ્યું કે રીંછભાઈ, આ બધા જંગલમાં પ્રાણીઓ કેમ આમથી તેમ દોડમ દોડ કરે છે? એટલે રીંછભાઈએ જવાબ આપ્યો કે જંગલની અંદર એક ખૂંખાર સિંહ છે. આ સિંહથી બધા પ્રાણીઓ ડરે છે અને આ સિંહ છે ને એ પ્રાણીઓનો બહુ જ શિકાર કરી જાય છે. એટલે આ લોકો એના નાના નાના બચ્ચાને લઈ અને ભાગે છે એનાથી બચવા માટે.
પેલો હાથી કે આવું થોડું ચાલતું હશે, તો એ તો જ્યાં સિંહ આવતો હતો ને એ દિશામાં આ હાથી ગયો અને દૂરથી એને સિંહ દેખાયો. હાથી કે દેખો, આ જંગલના નાના નાના પ્રાણીઓનો શિકાર કરીને તમને શું મળશે? તમે આ ખોટું કરી રહ્યા છો, જંગલમાં કોઈને મારશો નહીં, તમને જોઈતો ખોરાક તો તમને મળી રહેશે, પછી શું કામ તમે બીજા બધા પ્રાણીઓ નિર્દોષ પ્રાણીનો શિકાર કરો છો? એટલે પેલો સિંહ હતો ને એ વધારે ગુસ્સો કરવા લાગ્યો અને હાથીને મારવા માટે એના ઉપર ત્રાપ મારી. એટલે ભાઈ હાથી ભાઈએ શું કર્યું, જોશથી એમને લાત મારી. લાત મારી એટલે સિંહભાઈ તો ઉછળીને પડ્યા કાંટાની વાડમાં. તો કાંટાની વાડમાં પડ્યા ને તો પેલા સિંહભાઈને તો ઘણા બધા કાંટા ઘૂસી ગયા અને ઘાયલ થઈ ગયા. અને પછી ઘાયલ થઈ ગયા એટલે એમને તો કંઈ હોશ કોશ રહ્યા નહીં. પછી ભાઈ બધા પ્રાણીઓ ધીરે ધીરે બહાર આવ્યા અને હાથીભાઈનો આભાર માનીને હાથીભાઈને કીધું કે અમે તને અમારો દોસ્ત બનાવીશું. હાથીભાઈ ખુશ થઈ ગયા અને બધાના દોસ્ત બની ગયા. પછી બધા ખુશખુશાલ રહેવા લાગ્યા. વાર્તા પૂરી. નમસ્તે.